चांचवेल गामे भाजप कांग्रेस वच्चेनी खेतणनो मामलो लूटनी फरियाद थई छे अने आवेदन सुधीमां मामलो पहोंच्यो छे। वागराणी चांचवेल बैठक उपर भाजप अने कांग्रेस वच्चे कांटे की टक्कर जोवा मळी हती। एकाद बे घटनाने बाद करता चांचवेल बैठकमां उचाटभर्या माहोल वच्चे शांतिपूर्ण मतदान नोंधायुं हतुं, परंतु हुशातुशी वच्चे बने पार्टीमां झगड़ो थशे एवी लोकोमां दहेशत प्रवर्ती रही हती। ते साची ठरी हती। भाजपना सुहेला बेने कांग्रेस अग्रणी सहित चार सामे लूंट अने छेड़तीनी फरियाद दाखल करवानी तजवीज हाथ धरता वागरा पंथकमां राजकीय माहोल गरमाई जवा पाम्यो छे। तो बीजी तरफ कांग्रेस अग्रणीओ पण आ मुद्दाने लई वागरा खाते दोड़ी आव्या हता। कांग्रेसना आगेवानो अने मोटी संख्यामां कार्यकरोए खोटी फरियाद दाखल कराती होवानी राव साथे वागरा મામલતદારને આવેદનપત્ર આપવા કચેરી ઉપર દોડી ગયા હતા। કોંગ્રેસ દ્વારા પણ ફરિયાદ દાખલ કરવા તજવીજ હાથ ધરાઈ હતી। હાલ તો ચાંચવેલ ગામમાં રાજકીય ગરમાવો પ્રસરી જવા પામ્યો છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ચાલી રહેલી છે ત્યારે ભાજપ જે જોટોની નીતિ માટે અને એકતા તોડવા માટે જાણીતું છે એ એની હાર ભળી ગયેલું છે ત્યારે એવા સંજોગોની અંદર માઇનોરિટીના ગામની અંદર ડિવાઇડેશન થાય એના ભાગરૂપે અમુક માણસોને ઊભા કરીને ઝઘડા કરાવવાની કોશિશ કરી રહેલા છે અને એવા સંજોગોની અંદર ચાંચવેલ ગામની અંદર આજે કે જે સીટ કોંગ્રેસ જીતી રહેલું છે અને એ ભાજપને ખબર પડી ગયેલી છે ત્યારે મતદાન શાંતિથી પૂર્ણ થયા પછી ગામના ખાનદાન લોકોની સાથે ઝઘડા જાણી જોઈને કરવાનું કામ કરી રહેલા છે ત્યારે ગામની શાંતિ ના દોરાય અને શાંતિ જળવાઈ રહે એના આશયથી આજે મામલા રસીને સમગ્ર ગામ અને કોંગ્રેસના આગેવાનો આજે આવેદનપત્ર આપવા આવેલા છે। શું માંગ છે મામલા રસીને તમારી? શાંતિ જળવાઈ રહે એવી અપેક્ષા રાખીએ, બીજું શું? પોલીસ ફરિયાદ કરવામાં આવી છે? પોલીસ ફરિયાદમાં તો એવું છે કે સ્વાભાવિક છે કે ઝઘડો ઊભો કરે અને સાંભે ચાલીને આવીને મારામારી કરવાની કોશિશ કરતા હોય તો સ્વાભાવિક છે કે એફઆઈઆર તો કરવી જ પડે। ફિલ્મમાં 1/10/2001 યુસુફ દાઉદ મિયાજીએ બહુ મોટું કૌભાંડ કરેલું, એમાં લગભગ 8 માણસો મૃત્યુ પામ્યા હતા અને બીજા કેટલાય માણસો મૃત્યુ પામ્યા હતા અને 2-3 ટેન્કર સળગાવીને રાખ કરી દીધા ઓઇલમાં, અને યુનુસ મિયાજી એ સ્કૂલનો બહુ મોટો કૌભાંડ કરેલો છે ને હાલવી ચાલુ જ છે। એક માસ્ટર લેવાના લગભગ 10-15 લાખ રૂપિયા લે છે ને બંધ દરવાજે બધું કામ કરે છે। આજે શું ઘટના બની હતી? આજે તો હું સૂતેલો મારા ઘરમાં, પણ મહેબૂબ કરીને છે તો ભાજપના ઉમેદવાર છે ફિરોઝાબેન કરીને, તો એમને ગમે તેમ ગાળો બોલીને કાલે પોલીસવાળા બધા માણસો હતા, પીએ સાહેબ હતા અને એ બધા હતા, એટલા માટે અમને અમે કંઈક કોઈને કીધું નથી, પણ આજે તો તું તારું કરું તેમ એવું કહીને લૂંટ કરેલી છે મારા ઘરે આવીને, ને બીજા બધા બી અમુક લોકો જે એમની જોડે છે એવી જોડે જ હતા, એમાં એક યુનુસ જાતે મિયાજી યુનુસ મિયાજી હતો અને બીજો છે ફેજલ, ત્રીજો છે યુસુફ મિયાજી, ચોથો છે મહેબૂબ બાબુ આદમ અને બીજા બધા બી માણસો હતા, પણ આટલા લોકોએ લૂંટ કરેલી છે મારા ઘરે આવીને। આ બાબતે કોઈ ફરિયાદ નોંધાઈ છે? હા, હાલ ફરિયાદ નોંધાવેલી છે। ફરિયાદી કોણ છે? ફરિયાદી છે સુહેલાબેન વાગરા મુકામે મામલતદાર સાહેબને। અમે ગામના સૌ આગેવાનો અને ગામના 500 જેટલા માણસો આજે આવેદનપત્ર માટે દેવા માટે આવ્યા છે કે ગામમાં શાંતિ શૈલીનો ભંગ ના થાય અને ગામમાં શાંતિ જળવાય એ માટે ખોટી વ્યક્તિઓ જે ખરેખર ગામને હેરાન કરી દીધેલું છે એ વ્યક્તિઓ આજે એ ગામને ભાગલા પાડીને અને ગામને અરેરાટી મુજબ એ લોકોએ ખોટું ખોટી રીતે ખરેખર ગામને હેરાન કરી દીધું છે, એ લોકો સામે આજે અમે આવેદનપત્ર આપવામાં આવ્યા છે અને અગાઉ પણ આ લોકો સામે FIR થયેલા છે અને અગાઉ પણ એ લોકોએ ગામને ખોટી માર્ગે લઈ ગયા છે તેની સામે કડકમાં કડક પગલાં લેવાય એવી અમારી PSI સાહેબને અને મામલતદાર સાહેબને માંગ છે અને અમે આશા રાખીએ છીએ કે સંવિધાન મુજબ અમને ન્યાય મળે।